વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ ધોરણ પ્રમાણે આપણે જે સામયિક મૂલ્યાંકન કસોટી જોઈએ છે, એવી રીતના અહીંયા આપણે ધોરણ ચારની અંદર સામાજિક મૂલ્યાંકન કસોટી જે ગુજરાતી વિષયની છે, જે સપ્ટેમ્બર માસ 2020ની છે. સમય છે એમનો 1 કલાક, કુલ ગુણ છે 25. તો સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીના અલગ અલગ પ્રશ્નોના જવાબ કઈ રીતે આવે છે, તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી વિડીયો જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કયા કયા પ્રશ્નોના જવાબો છે, કઈ રીતે લખવાના છે. બરાબર, અલગ અલગ પ્રશ્ન જવાબ છે એ ઉપયોગી થશે તમને. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રોને, એટલે એમને પણ ઉપયોગી થાય. હવે અલગ અલગ પ્રશ્ન જવાબ છે આપણે જોતા જઈએ. બીજા ઘણા બધા વિડીયોઝ છે એ તમે પ્લેલિસ્ટમાં પણ જોઈ શકશો ઉપર. બરાબર, ચલો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે, જેમના 5 માર્ક છે. પહેલું છે એમાં વરસાદ અને નદી. તો એનો વાક્ય બનાવી શકીએ, વરસાદ આવે ત્યારે નદીમાં પૂર આવે છે. બીજું છે પૈસા, દૂધ. તો એનો જવાબ લખી શકીએ, મેં દૂધવાળા ભાઈને દૂધ લેવા માટે પૈસા આપ્યા. ત્રીજું છે આશ્ચર્ય, પ્રશ્ન. તો એનો જવાબ લખી શકીએ આપણે કે પરીક્ષામાં સહેલા પ્રશ્ન પૂછાતા મારો મિત્ર આશ્ચર્યચકિત થઈ ગયો. ચોથું છે હજ, પુણ્ય. તો હજ કરવાથી જીવનમાં પુણ્ય મળે છે. પાંચમું શાંતિ, પરીક્ષા. તો પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ માનસિક શાંતિ, માનસિક રીતે શાંતિ થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, નીચે આપેલ વાક્યમાંથી લીટી દોરેલ શબ્દના સ્થાને તેવો જ અર્થ ધરાવતો બીજો શબ્દ લખીને વાક્ય ફરીથી લખવાનો છે, જેમના 5 માર્ક છે. પહેલું છે બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. તો પરિવાર નીચે અંડરલાઇન છે, તો એનો જવાબ લખી શકીએ, બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનું કુટુંબ રહેતું હતું. બીજું છે શેખ અબ્દુલ્લા ફરિસ્તાની વાત સાંભળી રહ્યા હતા. તો ફરિસ્તાની નીચે અંડરલાઇન છે, તો એનો જવાબ લખી શકીએ, શેખ અબ્દુલ્લા દેવદૂતની વાત સાંભળી રહ્યા હતા. ત્રીજું છે બીજી જ પડે એ તો પર્વત પર ચઢી ગયો. પર્વત નીચે અંડરલાઇન છે, તો એનું વાક્ય લખી શકીએ, બીજી જ પડે એ તો પહાડ પર ચઢી ગયો. ચોથું છે એમાં હરિરામને પોતાની શાખની ખૂબ પરવા હતી. એનો જવાબ લખી શકીએ, હરિરામને પોતાના માનની ખૂબ પરવા હતી. પાંચમું છે શેઠનો હરખનો પાર ન રહ્યો. તો એનો જવાબ લખી શકીએ, શેઠનો આનંદનો પાર ન રહ્યો. પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલ લીટીમાં મૂળાક્ષર લખીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. બરાબર, જેમના 5 માર્ક છે. તેમાં પહેલું છે ન અને જ ની વચ્ચે શું આવે, તો કે નમાજ. બીજું છે ડ અને યો વચ્ચે શું આવે, તો કે ડયો. ત્રીજું છે માં જળ, જળિયા. બરાબર, ચોથું છે માં પર ને રૂ, પતરું. પાંચમું છે માં વણ, ઝારો. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. ફકરો વાંચી આપેલા પ્રશ્નનો જવાબ લખવાના છે, જેમના 5 માર્ક છે. પહેલું છે તડકો ક્યારે નીકળ્યો હતો. તેનો જવાબ લખી શકીએ, તડકો બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો. બીજું છે ઈવાએ પતંગિયા ક્યાં જોયા. તેનો જવાબ લખી શકીએ, ઈવાએ તેમના ઘર આગળ રમતા હતા ત્યારે ઘણા બધા પતંગિયા જોયા હતા. ત્રીજું છે એમાં ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું. તેનો જવાબ લખી શકીએ, ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ગમ્યું હતું. ચોથો પ્રશ્ન છે ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ. એનો જવાબ થશે, ઈવા પહેલાં પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા ત્યારે ઈવા ઉદાસ થઈ ગઈ. પાંચમો પ્રશ્ન છે પતંગિયાનો મેળો જામેલો એટલે શું. તો એનો જવાબ થશે, ઘણા બધા પતંગિયા એક જગ્યાએ હોવા એટલે પતંગિયાનો મેળો જામેલો છે તેમ કહેવાય. પ્રશ્ન નંબર 5 છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખવાનો છે, જેમના 5 માર્ક છે. પહેલું છે વૈભવી દાડમ ખરીદે છે. તેનો જવાબ થશે, વૈભવી દાડમ ખરીદશે. બીજું છે નવીન કસોટી લખે છે. તો એનો જવાબ થશે, નવીન કસોટી લખશે. પછી ત્રીજું છે એમાં ધરતી દૂધ પીવે છે. તો એનો જવાબ થશે, ધરતી દૂધ પીશે. ચોથું છે એમાં ઈવા ક્યારે મેદાનમાં રમવા જાય છે. તો એનો જવાબ થશે, ઈવા ક્યારે મેદાનમાં રમવા જશે એમ. બરાબર, આજે એની જગ્યાએ ક્યારે કરી નાખજો, ઈવા ક્યારે મેદાનમાં રમવા જશે એ રીતે. બરાબર, પાંચમું છે બા વાર્તા કહે છે, એની જગ્યાએ બા વાર્તા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે અલગ અલગ જે પ્રશ્નોના જવાબ છે કઈ રીતે આવે છે.
આવા ઘણા બધા વિડીયો ચેનલ પર મૂકાતા રહે છે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો. નવા નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.